સામાન્ય રીતે જે તે જગ્યા પર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ અમુક સંવેદનશીલ મામલાઓમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આવી કામગીરી કરવામાં આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે એક શખ્સ દ્વારા થયેલ દબાણથી નદીનું વહેણ અવરોધાયું હતું આ પછી દબાણ કરતાએ જાતે આંશિક દબાણ હટાવ્યું હતું પરંતુ સ્થિતિ પૂર્વવત થઈ ન હતી જેને પગલે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા આ મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં ડેપ્યુટી કલેક્ટર સંજયભાઈ કેશવાલા દ્વારા દબાણ હટાવવાની કામગીરી થઈ હતી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલ આ કામગીરીની ગણના હાઈ વોલ્ટેજ ઓપરેશનની શ્રેણીમાં રહી છે જામનગર સહિત રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રે બારથી સવારે છ સુધી રાત્રિ કરફ્યુ અમલમાં છે રાજ્ય સરકારે દિવાળીના તહેવારો પર રાત્રિ કર્ફ્યુમાં બે કલાકની છૂટછાટ આપી છે દિવાળીના તહેવારોમાં રાત્રે થી સવારે પાંચ દરમિયાન રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે જામનગર ખંભાડિયા હાઈવે પર કજુરડા અને આહિરસિહણ ગામ વચ્ચે બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એક યુવાન ટેન્કરના વ્હીલ નીચે આવી જતા ઘટના સ્થળે જ અપમૃત્યુ પામ્યો હતો બીજા એક ઇજાગ્રસ્તનું પણ મૃત્યુ થતાં આ દુર્ઘટનામાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી બેઠકમાં શહેરમાં દોડતી સિટી બસોમાં દિવ્યાંગોને ફ્રી મુસાફરીનો નિર્ણય મંજૂર કરવામાં આવતા તંત્રે દિવ્યાંગોને દિવાળીની ભેટ આપી એમ કહી શકાય કમિશનરના પીએ બિપિનચંદ્ર પરમાર જુનિયર ક્લાર્ક રામદેવસિંહ ગોહિલ તથા ડેટા એન્ટ્રી ઓપરેટર મનોજભાઈ દોશી નિવૃત્ત થતા ત્રણેય કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જામનગર શહેર તથા તાલુકાના ગામડાઓમાં આજે કાનૂની જાગૃતિના ઓગણા સિત્તેર કાર્યક્રમો યોજાયા હતા ઓનલાઈન કાર્યક્રમોમાં પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા ઘરે ઘરે જઈ છેવાડાના વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી કુલ એક લાખ દસ હજાર લોકોને વિવિધ માધ્યમોથી કાનૂની હકો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા